જય ગો માતા, જય દ્વારકાધીશ. કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચા હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મુકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે, તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો. અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ. તમે જે આ સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે આજે ગાય જોઈ શકો છો, તો આ ગાય વેચાવા આવી છે. મિત્રો, ગાયની પહેલાં તો તમે હાર્ટ કલર કોમ્બિનેશન, આગળની વાત કરું તો તમે સિંગ પેટર્ન, આગળ વાત કરું તો તમે કાન કટ ને બધું જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે મિત્રો, જો હું તમને આ ગાયની કન્ડિશન એટલે કે માહિતી આપી દેવામાં આવે મારે તમને, તો મિત્રો આ ગાય અને આની પાછળની હજી બે ગાય છે, એ ત્રણેય ગાય એક જ માલિકની છે અને એક જ માલિકને વેચવાની છે, એટલે કિંમત એ રીતે થશે. હવે આગળ વાત કરી દઉં તમને આ ગાયની કન્ડિશન એટલે કે માહિતી વિશે. તો આ ગાયને ત્રીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. ગાભણની વાત કરીએ આપણે, તો કે આ ગાય હાલમાં 3 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આગળ વાત કરું દૂધની, તો મિત્રો ગાયના માલિકનું એવું કહેવાનું છે દૂધ વિશે કે આ ગાય છે એનું એક ટાઈમનું 8 લિટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો કિંમતની જો વાત કરીએ આપણે, તો ત્રણેય ગાયની અંદાજિત કિંમત 60,000 રૂપિયા એ ભાઈએ રાખેલ છે એમ એ ભાઈનું કહેવાનું છે. હવે મિત્રો, જો તમારે આ ગાય લેવી હોય તો તમે રૂબરૂ જઈ અને બધો વહીવટ કરી શકો છો અને જલ્દીથી જાજો, નકર ખોટો તમારે ધક્કો ન થાય એટલે કોલ કરી લેવો. હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દઉં, તો કે નાનો ગામની વાત કરીએ તો નાનગટકા, તાલુકોની વાત કરીએ તો સાયલા, અને જિલ્લાની જો આપણે વાત કરી દેવામાં આવે તો કે સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકાની વાત કરીએ તો સાયલા તાલુકો, ગામની વાત કરીએ તો નાગડકા. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તમે એ ગાયના માલિકના કોન્ટેક જોઈ શકો છો અને તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો, રૂબરૂ ફોન કરી અને પછી તમે જઈ અને ગાય ખરીદી શકો છો. હવે મિત્રો બીજા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો, તો આ પણ વેચાવ છે અને આ પણ એ જ માલિકની છે અને આના પછીની પણ એક જ માલિકની છે, એટલે એક સાથે 3 ગાય છે એક માલિકની વેચાવ. હવે મિત્રો એની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે, પછી એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, ખાસ કરીને તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો, પાછળ તરફ સિંગ ગયા છે. બહુ સારી અને બેસ્ટ ગાય છે. કાનકટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો, અડર ક્વોલિટી જોઈ શકો છો. હવે મારે જો મિત્રો તમને આ ગાયની કન્ડિશન એટલે કે માહિતી વિશે વાત કરવામાં આવે અને માહિતી આપી દેવામાં આવે ગાયની, તો બીજું વેતર વીઆઈ છે એમ ગાય માલિકનું કહેવાનું છે ગાયના, અને 5 મહિનાની ગાભણ એટલે કે ગાભણની જો વાત કરીએ તો 5 મહિનાની ગાભણ છે, અને દૂધ વિશે જો વાત કરી દેવામાં આવે તો 5 થી 6 લિટર એક ટાઈમનું દૂધ છે. હવે મિત્રો કિંમત વિશે જો તમને વાત કરવામાં આવે તો એક ટાઈમનું આ ગાયનું 5 થી 6 લિટર દૂધ છે અને 60,000 રૂપિયા કિંમત રાખેલ છે ત્રણેય થઈને. હવે મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો કે ગામ નાડકા, તાલુકાની જો વાત કરવામાં આવે તો કે તાલુકો સાયલા, અને જિલ્લાની જો વાત કરી દેવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગરમાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. હવે આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ હાલમાં સ્ક્રીન ઉપર મેં તમને આપી દીધેલા છે, જે કોન્ટેક નંબર છે એ તમે કોન્ટેક નંબર જોઈ શકો છો. અને મિત્રો આમાં તમે કોલ કરી અથવા તો કે ફોન કરી અને તમે રૂબરૂ ગાય જોવા જઈ શકો છો અને રૂબરૂ ગાય ખરીદી શકો છો. મેં તમને ફરી એક વખત કહી દઉં, સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો સાયલા, ગામ નાગોડકા. હવે મિત્રો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે. ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, અડર ક્વોલિટી જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો સિંગ પેટર્ન તમે જોઈ શકો છો, ઉપર તરફ સિંગ વળેલા છે, ગીર ગાય છે. મિત્રો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દેવામાં આવે એટલે કે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ માહિતી તો હું આપી જ દેવાનો છું, પણ કન્ડિશન તમને જણાવી દઉં એટલે કે માહિતી થોડી ઘણી આપી દઉં ગાય વિશે. વેતર વિશે જો આપણે વાત કરીએ તો બીજું વેતર વીઆઈ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને જો આપણે ગાભણ કેવડી છે વાત કરીએ તો ગાભણ 1 મહિનાની ગાભણ છે આ ગાય એમ ગાયના માલિકનું કહેવાનું છે, અને એક ટાઈમનું 7 લિટર જેટલું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ અને આ ગાયની કિંમત વિશે વાત કરું, તો મિત્રો તમે રૂબરૂ ફોન કરી અને કિંમત કરી શકો છો, અને 60,000 રૂપિયા ત્રણેયની કિંમત અંદાજિત રાખેલ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે આ ગાયું તમને ક્યાં જોવા મળે છે
એની વાત કરી દેવા હું, આવું ફરી એક વખત કરી દઉં તો કે આ ગાય, તમને ગામની વાત કરીએ તો નાગડકા, તાલુકો વાત કરીએ તો સાયલા, અને જિલ્લાની જો વાત કરીએ તો સુરેન્દ્રનગર. તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકાની જો વાત કરું તો સાયલા તાલુકો, અને ગામની જો વાત કરી દેવામાં આવે તો કે ગામ નાગડકા માં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ગાયના માલિકના જે મોબાઈલ નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે, તો તમે ગાયના માલિકનો કોન્ટેક્ટ ત્યાંથી કરી શકો છો. અને મિત્રો તમે કોન્ટેક્ટ કરી અને રૂબરૂ ગાય જોવા જઈ શકો છો, કેમ કે વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો ન થાય. એટલે તમે આ કોન્ટેક્ટ નંબર ઉપરથી પહેલાં ફોન કરી અને પછી માહિતી લઈ અને પછી રૂબરૂ ગાય ખરીદવા જઈ શકો છો. એના પછી મિત્રો તમે જે આ ભેંસ જોઈ શકો છો, તો આજે આપણે આ ભેંસ પણ વેચાવા આવી છે. ભેંસની પહેલાં તો તમે હાઈટ જોઈ શકો છો, હાઈટવાળી ભેંસ છે. તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, બહુ સારી અડર ક્વોલિટીવાળી ભેંસ છે. ભેંસની આગળ તમને હું સિંગ પેટર્ન પણ બતાવી દેવાનો છું, તો તમે આગળ ભેંસની સિંગ પેટર્ન પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ ભેંસ છે. હવે હું તમને વાત કરી દેવામાં આવે આ ભેંસ વિશે, એટલે કે ભેંસની કન્ડિશન એટલે કે ભેંસની માહિતી તમને આપી દઉં. આ ભેંસની જો તમને વેતરની જો વાત કરી દેવામાં આવે, તો આ ભેંસને ચોથું વેતર છે ભેંસના માલિકનું કહેવાનું છે. મિત્ર ભેંસ વિહાઈ ગયેલ છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે આ ભેંસની નીચે શું છે એ વાત કરી દઉં તમને મિત્રો. તો આ ભેંસની નીચે સુંદર મજાની પાડુડી છે, એટલે કે પાડી છે. તમે જોઈ શકો છો સુંદર મજાની પાડી, પાડી પણ બહુ સારી આવી છે ભેંસની. હવે જો મિત્રો ભેંસને તમને વાત કરી દેવામાં આવે, તો આ ભેંસ ત્રણ આચરી છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે. અને 4 લિટર જેટલું ભેંસને દૂધ છે એમ પણ ભેંસના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આગળ હું તમને આ ભેંસની જો કિંમત વિશે વાત કરી દેવામાં આવે, તો આ ભેંસની કિંમત 44,000 રૂપિયા ભેંસના માલિકે રાખેલ છે. હવે મિત્રો તમે જો આ ભેંસને ખરીદવા માંગતા હોય તો તમે રૂબરૂ ત્યાં જોવા જઈ શકો છો, પૈસાની લેવડ દેવડ ક્યાં કરી શકો છો એ તમને વાત કરી દઉં. તો કે ગામ વાઘપુર અને જિલ્લો સાબરકાંઠા. તો મિત્રો સાબરકાંઠા જિલ્લો અને ગામ વાઘપુર છે, ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે, તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ભેંસ બહુ સારી છે, 3 આચરી ભેંસ છે. ટાઈમનું 4 લિટર જેટલું દૂધ છે, એટલે કે પર ડેનું 8 લિટર જેટલું દૂધ છે. ચોથું વેતર છે ભેંસને. અને વાત કરી દઉં નીચે શું છે એ, તો એ પણ મેં તમને આગળ બતાવી દીધું એમ નીચે પાડી છે. એ પાડીનો ક્લિપ પણ મેં આગળ વિડીયોમાં બતાવેલી છે. હવે એના પછી મિત્રો તમે જે આ ગાય જોઈ શકો છો, તો આ ગાય પણ વેચાવ છે. ગાય પ્યોર ગીર ગાય છે મિત્રો. ગાયની કાનકટ, સિંગ પેટર્ન, અડર ક્વોલિટી, હાઈટ એ બધું જ તમે જોઈ શકો છો. હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવી દઉં. તો વળકીની માહિતી આપી દઉં, તો આ વળકી હાલમાં 8 મહિનાની ગાભણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. પહેલું વેતર એટલે કે વળકી છે. હવે મિત્રો તમે અડર ક્વોલિટી જોઈ શકો છો. અને આના પછી આ વળકીની જે માં છે એ માં દીકરી બે વેચાવ છે, તો એની પણ હું તમને વાત કરી દેવાનો છું. તો મિત્રો ખાસ કરીને પહેલાં વાત કરી દઉં, જો તમે આ ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો, કારણ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર મૂકતો જ હોઉં છું. તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને તમે સરળતાથી પશુ અમારી ચેનલ પરથી લઈ શકો. હવે મિત્રો આ ઓળકીની જો તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે, એટલે કે કિંમતની જો વાત કરું, તો આ ઓળકીની કિંમત ગાયના માલિકે 60,000 રૂપિયા રાખેલ છે. હવે આગળ વાત કરું તમને, તો આ ઓળકીની માં છે, હવે આ પણ વેચવાની છે. આની જો વેતર વિશે તમને વાત કરી દઉં, તો આનું બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. અને આ જે છે 1 મહિનાની ગાભણ છે, હાલમાં દૂધ આપતી નથી. અને વિહાઈ ત્યારે 1 ટાઈમનું 7 લિટર જેટલું દૂધ છે. પર ડેની વાત કરું તો કે 14 લિટર જેટલું દૂધ છે. બહુ સારી અને બેસ્ટ ગાય છે. અને આની આગળ વાત કરી દેવામાં આવે, તો તમે હાઈટ જોઈ શકો છો, કાનકટ જોઈ શકો છો, સિંગ પેટર્ન જોઈ શકો છો, અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બ્રિડિંગ માટે અને દૂધ માટે બેસ્ટ ગાય છે. હવે મિત્રો હું આ ગાયની કિંમત વિશે તમને જણાવી દઉં, તો આ ગાયની કિંમત ગાયના માલિકે 40,000 રૂપિયા રાખેલ છે. અને જો તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ માહિતી પણ આપી દેવાનો છું, તો આ ગાય તમને ગામ પાલડી, તાલુકાની જો વાત કરીએ તો તાલુકો ઉના, અને જિલ્લાની જો વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ. તો કે ગીર સોમનાથ જિલ્લો, તાલુકો ઉના અને ગામ પાલડીમાં જોવા મળી જશે.
અને ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે મેં તમને આપી દીધેલા છે, તો તમે રૂબરૂ ફોન કરી અને ગાય જોવા જઈ શકો છો, ફોન કરી લેવો, કારણ કે ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ધક્કો ન થાય. અને મિત્રો, જો તમારે પશુ વેચાવું હોય અને અમારી યુટ્યુબ ચેનલમાંથી ફ્રીમાં એટલે કે મફત એડ મુકાવી હોય, વિડીયો મુકાવો હોય, તો તમે અમારા આગળ કોન્ટેક્ટ નંબર આપેલા છે વિડીયોમાં, તો તમે ત્યાંથી અમને પશુના આડા વિડીયો, ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે માહિતી મોકલી શકો છો, અમે ફ્રીમાં એડ કરી આપશું. જય ગો માતા, જય દ્વારકાધીશ.